राधनपुर विधानसभा में मतदारों में बागला पड़वानु गंदु राजकारण खेलायाना एंधाण सेवा रहा छे। स्थानिक नेताओं ने टिकट माटे खेलायु राजकारण, जेमां अल्पेश ठाकोर स्थानिक नेताओं ने टिकट कापी ना नाखे तेना माटे करायु छे सम्मेलन। सम्मेलन में मीडियाना कर्मी ने अल्पेश ठाकोर विषे वधुना सवालो पूछता धमकावामां आव्या हता। अल्पेश ठाकोर नुं नाम लेता राधनपुर तालुका पूर्व प्रमुख रामा आहिरे मीडिया कर्मी ने धमकाव्या हता। आ साथे आ सम्मेलन में वधु सारू चलावा मीडिया कर्मीओ ने स्थानिक आगेवानो आपी चेतवणी, जेमां अमारुं सारू चलाव जो नहींतर अमारी सभा में तमारे आवुं नहीं, तेवो मीडियाना मित्रों ने आपी छे चीमकी। जेमां राधनपुर विधानसभा चूंटणी में टिकिट मांगने लईने भाजप नेताओं में ककड़ार पैदा थयो छे। राधनपुर विधानसभा ठाकोर सामे ठाकोर में मोटा भाग पड़वानुं कावतरुं रचायुं छे। नेताओं पोताना राजकीय रोटला शेकवा माटे ठाकोर समाज में बाप ने दीकरा थी अलग अने दीकरा ने बाप थी अलग करवानुं खेलायुं छे गंदो राजकारण। के आ विस्तार में राधनपुर नी सीट माथी भारतीय जनता पार्टी नी टिकेट आपे स्थानिक उम्मीदवार ने, अने मुं आ विस्तार माथी उम्मीदवार भाजप में जीताड़ी अने गांधीनगर मूकू, मारू हित तो भाजप में से, कारण के भाजप में रहेवानो छूं, भाजप में से पर शेर सुधी कदाच भारतीय जनता पार्टी टिकेट आपे ना आपे एनो विषय से, तो टिकेट कदाच ना आवे स्थानिक टिकेट न आवे तो आ विस्तारना समाजना बधाय आगेवानो भेगा थई અને જે નિર્ણય લેશે એમાં મારે આ નિર્ણયમાં મારે રહેવું પડશે। અલ્પેશજી, આજે અલ્પેશજી પણ એમ તમારા ઠાકોર સમાજના સંમેલન કરી રહ્યા છે, દરેક સમાજમાં ફરી રહ્યા છે, તેઓ પણ સંમેલન કરી રહ્યા, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? એ તો લોકશાહી છે, કદાચ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પોતે આવ્યા હોય અને કદાચ સંમેલન કરતા હોય તો એની વાત છે, પણ ખરેખર ભારતીય જનતા પાર્ટીનો આ નિયમ નથી। કોઈ ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી ટિકિટ નક્કી ન કરે ત્યાં સુધી નાગરજી હોય કે અલ્પેશ ઠાકોર હોય એ જાહેરમાં નથી બોલી શકતા, હું ટિકિટ લઈને આવું છું, મને ટિકિટ આપવાની છે, હું લડવાનો છું, એ ખરેખર કાયદો નથી। છતાંય અલ્પેશને એને બોલવું હોય તો કોણ ના પાડે છે, અને ખરેખર એ મિટિંગો કરી રહ્યા હોય આ વિસ્તારમાં તો એ મિટિંગો નહીં ચાલે। નાગરજી, સ્થાનિક કોંગ્રેસમાં પણ સ્થાનિક નથી, ભાજપમાં પણ સ્થાનિક ઉમેદવારની હાલ ટિકિટ જાહેરમાં નથી કરવા આવી, તો બંને પક્ષોમાં ઉમેદવારો વધારે બહારના છે, તો હાલ અન્ય સમાજે કોઈને આપશે તો સ્થાનિક લઈને રહે એનો શું રોલ રહેશે? સાહેબ, કદાચ મારું એવું માનવું છે આ વિસ્તારમાં કે બે બારના છે તો કદાચ એકતા થાય એવું દેખાઈ રહ્યું છે, ભાજપ કોંગ્રેસ ભેગું થાય અને અહીંયા પક્ષ જીતાડે તો ના નહીં, કારણ કે એ રઘુના વિરુદ્ધમાં બોલી રહ્યા છે, અમારે સ્થાનિક જોઈએ, અમે બોલી રહ્યા સ્થાનિક જોઈએ, તો આ બંને જૂથ ભેગું થાય શું થાય મને કહો તો ખરા, બધું ઘરે જાય ગરબો। ઠાકોર સમાજમાં આપનો આજ ઉમેદવાર આપશે તો શું રોલ રહેશે એ વસ્તુ બંને? ઠાકોર સમાજમાં કદાચ આપણે બોલો, ઠાકોર સમાજમાં ઉમેદવાર આપશે તો એ નાગરજી નક્કી નહીં કરી શકે, એ તો મારા મતદારો નક્કી કરશે। ગુજરાતમાં જેને ઠાકોર સમાજ એકત્રિત કર્યો હોય ને એના પર એવો આક્ષેપ કરે કે આ જુદું કરવાનો પ્રયત્ન કરે છો, તો અમને વિનંતી કરું છું પોતાનું પહેલાં ગામ એક કરો, ગામની એકતા કરો અને પછી સમાજની વાત કરો। અલ્પેશ ઠાકોર એક એવો અલ્પેશ ઠાકોરની વાત કરું છું કે જેના સંગઠને આખા ગુજરાતમાં ઠાકોર સમાજને એક કરીને ઠાકોર સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસનમુક્તિનું કામ કર્યું છે, શિક્ષણનું કામ કર્યું છે, રોજગારનું કામ કર્યું છે, સમાજને ચેતના લાવવાનું કામ કર્યું છે। તો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જે લોકો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે એવા લોકોને કહું છું કે તમને પણ આ વિસ્તારે ખૂબ ન્યાય આપેલો, પ્રતિનિધિત્વ આપેલું, પણ તમે પણ જગ્યાઓ ખાલી કરીને બહારના લોકોને લાયેલા છો। આ વિસ્તારનો વિકાસ કરવો છે, આ વિસ્તારના કામો કરવા છે, આ વિસ્તાર મારો છે, આ વિસ્તાર ફક્ત કોઈની જાગીર નથી, આ વિસ્તાર મારો પણ છે, અને વિસ્તારના કામ કરવા માટે 18 આલમ તમામ સમાજોના કામ કરવા માટે હું બંધાયેલો છું। જે લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરે છે એમને મેળવવું નથી, આ વિસ્તારનું અહિત કરવું છે, આ વિસ્તારમાં ઢોળી નાખવું છે, એવા લોકોને કહું છું હજુ પણ સુધરી જાઓ। હજુ પણ કહું છું કે આ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે, આ વિસ્તારનો સમાજ વિકાસ ઝંખી રહ્યો છે,
तमाम लोको आ एक आशा राखीने बैठा छे के विस्तार ना काम करवा माटे योग्य प्रतिनिधिने न्याय आपशे। बीजू टिकिट मांगवानो तमामने अधिकार छे, पार्टीनी शिस्तमां रही मर्यादामां रहीने तमाम लोको टिकिट मांगवानो अधिकार छे। एमने पण कोईपणने जो टिकिट मळे तो हूँ अल्पेश ठाकोर बंधाऊ छूं के एमने जीतावामां कोई कसर नहीं राखूँ, पण आ विस्तारनुं भलू करूँ छे। आ विस्तारनी साथे आखा ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, 150થી વધારે સીટો આવી રહી છે, ત્યારે આ વિસ્તારને પાછો રાખવાનો કોઈ પ્રયત્ન ના કરે। આ વિસ્તારના તમામ સમાજો મીટ માંડીને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયા ખીલે અને કમળ એ ગુજરાતમાં વિધાનસભામાં જઈને આ વિસ્તારના ખૂબ કામ કરે। અને જે લોકો ચૂંટણીના ટાણે બેફામ વાળી વિલાસ કરી રહ્યા છે એવા લોકોને કહું છું કે તમે જે પ્રકારની અસામાજિક વાતો કરી રહ્યા છો આ વાતો ના કરો તો સારું છે। ચૂંટણી સંયમતાથી જે કંઈ ચાલી રહી છે મર્યાદા મારીને વાત કરો તો સારું લાગશે, નહીતર પછી મને એવું લાગે છે કે આ વિસ્તારને અસામાજિક તત્વો બાનમાં લેવા માગે છે, એવા લોકોને કહું છું કે આ પ્રયત્ન ના કરો।